नमस्कार खेडूत मित्रों, ओनली खेडूत हेल्प में आपनु स्वागत छे। आजे तारीख 10 नवेम्बर 2023, आजना सांजना 6:30 वाग्याना महत्वना हवामान समाचार जाणीशुं। जेमां गुजरात में मावठानी आगाही करवामां आवी छे, त्यारे अत्यारे हाल गुजरातना वातावरणमां पलटो आव्यो छे। केटलाक विस्तारोमां गईकाले पण मावठुं थयुं छे, आजे पण दक्षिण गुजरातना केटलाक विस्तारोमां संभावना रहेली छे। જોઈએ સંપૂર્ણ અપડેટ, ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। સૌથી પહેલા આપણે અત્યારના સમયની વાત કરીએ તો અત્યારે દક્ષિણ ગુજરાતના જે આ વિસ્તારો છે, વલસાડ, સુરત, ડાંગ તેમજ ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો છે, તેમાં વાદળા આપણને સવાયેલા જોવા મળે છે। તો અત્યારે કયા વિસ્તારમાં વરસાદની સંભાવના છે તેની વાત કરીએ। અત્યારે હાલ રાત્રિના સમય દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો છે, સુરત, કોસંબા, વંકલ, ઉંબરપાડા, નવાપુર, તાપી, બારડોલી, નવસારી આજુબાજુના જે વિસ્તારો છે, બીલીમોરા છે, વલસાડ, વાપી, ભવનાથ, અંબોશી, સાપુતારા, ડાંગ, વાંસદા તેમજ સતાણા આજુબાજુના વિસ્તારો છે, વાપી, ખાડોલી, કપરાડા આ બધા જે વિસ્તારો છે તેમાં અત્યારે હળવા માવઠાની શક્યતા આપણને જણાઈ આવે છે। રાત્રિના સમયે પણ ક્યાંક ક્યાંક સાંટા સૂટી જોવા મળશે। હવે 11 તારીખની વાત કરીએ તો 11 તારીખમાં પણ ક્યાંક ક્યાંક વાદળછાયું વાતાવરણ જોવા મળશે। 12 તારીખની અંદર દિવાળીના દિવસે પણ કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવશે। આગામી 13 તારીખની અંદર આખા ગુજરાતના જે વિસ્તારો છે જેમાં કાળા ડિબાંગ વાદળા ઘેરાશે, ખાસ કરીને કચ્છના વિસ્તારો હોય તો ખાવડા, નલિયા, ગાંધીધામ, મહેસાણા, પાલનપુર, ડુંગરપુર, અમદાવાદ, વડોદરા, દાહોદ આજુબાજુના વિસ્તારો તેમજ જામનગર, ઓખા, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ આ બધા વિસ્તારો તેમજ ખાસ કરીને આજે સાંજના એટલે કે 13 તારીખે બપોર પછીના સમયે ખાવડા, નલિયા, ગાંધીધામ સહિત કચ્છના તમામ વિસ્તારો, સુઈગામ, પાલનપુર, મહેસાણા, ડુંગરપુર, અમદાવાદ, હળવદ, રાજકોટ, જામનગર, દેવભૂમિ, દ્વારકા, દાહોદ આજુબાજુના વિસ્તારો, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, સુરત, વલસાડ આ બધા વિસ્તારોમાં પણ કાળા ડિબાંગ વાદળા ઘેરાયેલા જોવા મળશે। 14 તારીખની વાત કરીએ તેમાં પણ કેટલાક વિસ્તારોમાં વાદળા જોવા મળશે। ત્યાર પછી 15, 16, 17ની અંદર વાતાવરણ ચોખ્ખું રહેશે। ફરી વખત 19 તારીખ આજુબાજુ ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે અને કચ્છના જે વિસ્તારો છે જેમાં સમગ્ર કચ્છના વિસ્તારોમાં ખાવડા હોય, રાપર, નલિયા, ગાંધીધામ, ભુજ, ભચાઉ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, અરવલ્લી, અમદાવાદ, રાજકોટ, જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, સુરત, વલસાડ આ બધા વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળશે। બંગાળની ખાડીમાં પણ એક લો પ્રેશર બનવાની શક્યતાઓ છે। તો હજુ નવેમ્બરની અંદર 2 થી 3 માવઠા આ પછી પણ જોવા મળી શકે, જ્યારે સિસ્ટમ બનશે ત્યારે તેનો ખ્યાલ આવશે। વાત કરીએ આજે રાત્રે અને આવતીકાલે વહેલી સવારે 4 વાગ્યાનું તાપમાન કચ્છના જે વિસ્તારો છે જેમાં 24 થી 25 ડિગ્રી, પાલનપુર 21, અમદાવાદ 23, દાહોદ 21, વડોદરા 23 ડિગ્રી સેલ્સિયસ તેમજ સૌરાષ્ટ્રમાં જામનગર, રાજકોટ 25 ડિગ્રી, પોરબંદર 27, ભાવનગર 25, સુરત, વલસાડ 24-25 ડિગ્રી, વડોદરા 23 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળશે। આવતીકાલે બપોરના તાપમાનની વાત કરીએ તો કચ્છના જે વિસ્તારો છે જેમાં ગાંધીધામ હોય, નલિયા હોય 34 ડિગ્રી, પાલનપુર 31, અમદાવાદ 34, વડોદરા, દાહોદ 32-34 ડિગ્રી સેલ્સિયસ, રાજકોટ 35, જૂનાગઢ 37, પોરબંદર 37, ભાવનગર 35, વડોદરા 34, સુરત 37 ડિગ્રી સેલ્સિયસ તાપમાન આપણને જોવા મળશે। તો આગામી સમયમાં હજુ પણ ખાસ કરીને આખો નવેમ્બર મહિનો એટલે કે હજુ 15-20 દિવસ સુધી તાપમાનમાં મોટો ફેરફાર નહીં જોવા મળે, બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે। આમ તો ત્રેવડી ઋતુ કહી શકાય, કારણ કે ચોમાસું, ઉનાળો અને શિયાળો વાદળા દેખાય એટલે ચોમાસું, તાપમાન નીચું હોય રાત્રે એટલે શિયાળો અને બપોરનું તાપમાન ઉનાળા જેવું એટલે ઉનાળો, તો આ રીતે 3 ઋતુનો એક સાથે અનુભવ આપણને થઈ રહ્યો છે। તો ખેડૂત મિત્રો, ફરી વખત મળીએ નવી અપડેટમાં, જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્પ।